સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ નજીક આંગળિયા પેઢીના કર્મચારી પાસેથી 4 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ચણિયા ચોળીના વેપારીના કર્મચારીને ચપ્પુની અણીએ લૂંટી લેવાની ઘટનાથી વરાછા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન કર્મચારી થનારામ ડાયારામને જણાવ્યું કે પોતે બોમ્બે માર્કેટ ગેટ નંબર 4 પાસે પહોંચ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર 2 અજાણ્યા ઈસમોએ આવીને ચપ્પુ બતાવીને એક્ટિવાને લાત મારી રોકડા રૂપિયાની લૂંટ કરી હતી અને ભાગી ગયા હતા. પોલીસે સમગ્ર મામલે ઉલટ તપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. પોલીસે આજુબાજુના સીસીટીવી ચેક કરતા તેને શંકા ઉપજાવી હતી, જેથી પોલીસે તેની ઉલટ તપાસ કરી હતી. આરોપી થનારામ ડાયારામ લુક્કડની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતાના વતન ખાતે દેવું થઈ ગયું હતું, જેથી તેના મિત્ર રવિ પરમારને ફોન કરી સુરત રેલવે સ્ટેશન ખાતે બોલાવી પોતાનો મોબાઈલ બંધ કરી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 4 લાખ આપી લૂંટની ઘટનાનું કાવતરું રચ્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીએ પોતાના મિત્રને આપેલ 4 લાખ રૂપિયા રિકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.